ધારે ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ગીના ગ્રામ્યમાં મોટા ભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે। મગફળીના પાકમાં મુંડા નામની જીવાત આવતા ખેડૂતો પરેશાન થયા છે। સીઝનનો સારો વરસાદ પડતા ખેડૂતોએ મગફળીનું વાવેતર તો કર્યું છે, ત્યારે બીજી બાજુ લાંબા સમયથી વરસાદ નથી અને એક તરફ પાણીની ખેંચ પડી રહે છે તો બીજી તરફ મુંડા નામનો રોગ આવતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। હરખમાં ખેડૂતોએ કર્યું હતું મગફળીનું વાવેતર, સારી ઉપજ આવવાની ખેડૂતોમાં આશા, મુંડા નામના રોગથી ખેડૂતો પરેશાન, પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ। આ એ સજિયા ગામ છે જ્યાં ખેડૂતોએ સીઝનનો સારો વરસાદ પડતા કુલ 70,000 હેક્ટરમાં બધા જ પાકોનું વાવેતર કર્યું છે, જે પૈકી 31,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું છે અને આ વર્ષે સારી ઉપજ આવશે એ ખેડૂતોમાં હરખ હતું અને સીઝનનો સારો વરસાદ પડ્યો અને વાવેતર પણ કરી દીધું, ત્યારે ખેડૂતોને પાણીની જરૂરિયાત પડતા વરસાદની ખેંચ પડી રહી છે। એ ચિંતા તો સેવાઈ રહી હતી, તેવામાં મગફળીના વાવેતરમાં મુંડા નામની જીવાત આવી, જેને સફેદ જાણ પણ કહેવામાં આવે છે, જેને લઈને ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સરસિયાની ધારી તાલુકાની અંદર આ સિંગના વાવેતરની અંદર મુંડા નામની જીવાત આવેલી છે, એને માટે ઘણી દવાઓ અને ઘણો પ્રયોગો કર્યા પણ એમાં સક્સેસ નથી થયા। કોઈ પણ ખેડૂત તેને માટે સિંગ નિષ્ફળ જ ગયેલ છે આ પાક। હવે આને માટે શું કરવું એ સરકારશ્રીને જાણ કરવા વિનંતી। વરસાદ ખેંચાણો છે તો શું? આ વરસાદ પણ ખેંચાણો છે, એ પણ તકલીફ છે, પાવાનું ચાલુ છે, પણ મુંડાનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે એની વાત કરોમાં ખેડૂતો 4 મહિનાનો પાક નિષ્ફળ ગયો છે। માંડવી વાવેતર ઘણું કર્યું પણ પાક ફેલ થવાનો બીકે 3 મહિના છે, અમે વાવેતર કેમનો ફેલ ગયેલું છે, મહેનત કરી દવા છાંટી ઘણો ઉપદ્રવ જો નથી અને મુંડાનો પ્રોબ્લેમ આવી ગયો છે। હવે 1 મહિનો વધારો બાકી છે, હવે ખેડૂતોને કઈ વળતર વળે એવું નથી, તો આની માટે કઈક સરકાર પ્રોત્સાહન આપે એવી અમારી પ્રતિજ્ઞા છે। ખેડૂતોએ રાત દિવસ કરેલી મહેનત ઉપર ધારી પંથકના ખેડૂતોને પાણી ફરી વળ્યું છે। કરેલી વાવણીના પાકમાં કોઈ જ ઉપજ મેળવી શકાય એવી સ્થિતિ નથી। રાત દિવસ 3 મહિના કરેલા મહેનત અને હવે 1 મહિનાના કોઈ વળતર મળવાની આશાઓ નથી। પાક નિષ્ફળ ગયો છે અને અનેક દવાઓનો છંટકાવ કર્યો, અસમુંડા નામનો રોગ રોકાતો નથી અને પાકને નષ્ટ કરી રહ્યો છે। 3 મહિના મહેનત કરી છે અને 1 મહિનામાં કઈ જ વળતર મળી શકે તેવી સ્થિતિ નથી। જો સરકાર દ્વારા વળતર મળશે તો ખેડૂતોએ કરેલી રાત દિવસ મહેનત અને દવાઓના ખર્ચાથી થોડી રાહત મળશે, પરંતુ ભાગ્યું રાખીને વાવેતર કરતા ખેડૂતોની શું મુશ્કેલી થશે વેદના જાણીએ। જયસિંહભાઈ કમજીભાઈ ભમાજ છે, હું ધારી તાલુકાના સરિસ્યા ગામમાં ભાગ મારો રાખેલ છે માંડવીનો, તેમાં માંડવીનો ભાગ રાખેલ છે, પરંતુ માંડવીના પાકમાં મુંડા જાતની જીવાત આવી ગયેલ છે। દવાનો છંટકાવ કરવા છતાં મુંડા આગળ ને આગળ વધ્યા જાય છે અને માંડવીનો પાક નિષ્ફળ જાય છે, તો તેમાં અમારા ભાગે કાંઈ આવતું નથી, તો સરકાર શ્રી તરફથી અમને કંઈક વળતર મળે તેવું કરવા વિનંતી છે। સમસ્યા છે, ધારી તાલુકો છે, હું મજૂરી કરું છું, ભાગ રાખેલો છે, તેમાં 10 વીઘાની માંડવી વાવી છે, તેમાં મુંડા આવ્યા છે અને મુંડા આગળ હાલ્યા જ જાય છે, છોડવા એક હાજર એમ જ નથી, તેમાં મને કાંઈ ભાગમાં મળે એમ નથી, તો આપ સરકારશ્રીને મારી આમંત્રણ છે કે અમને એમાં કંઈક સહાય કરો અને અમને એમાં કંઈક ઉપકરણ કરો। 10 વીઘામાં ભાગ્યું વાવેતર ખેડૂતોને આજે મજૂરી મળી એવી સ્થિતિ નથી, ત્યારે મુંડા નામનો રોગ મગફળીના છોડમાં આગળ વધતા જાય છે અને છોડને નષ્ટ કરી રહ્યો છે। મુંડા નામનો રોગ ખેડૂતોની તો ઠીક, પરંતુ ખેત મજૂરીની પણ મુશ્કેલી વધારી છે, ત્યારે શું જણાવે છે તે ખેતીવાડી અધિકારીની વાત કરીએ તો આ ચોમાસુ સિઝન દરમિયાન કુલ 70,000 હેક્ટરમાં બધા પાકોનું વાવેતર થયેલું છે, એ પૈકી 31,000 હેક્ટરમાં મગફળી પાકનું વાવેતર થયેલું છે। હવે જે આ મુંડાની બાબત છે, મુંડાનું બીજું સફેદ ધૈણ પણ કહેવામાં આવે છે, હવે જ્યારે મુંડાના નિયંત્રણ માટે છે ને શરૂઆતથી આપણા નિયંત્રણના પગલાં લેવા જોઈએ। જો જ્યારે વાવેતર કરીએ છીએ એના પહેલાં એને બીજની માવજત આપીએ, ખાસ કરીને થાયમેથોક્ઝામ દવા આવે છે અથવા તો ક્લોરપાયરીફોસ, આનાથી બીજની માવજત આપી અને પછી આપણે વાવેતર કરેલું હોય તો પણ મુંડાનો જે ઉપદ્રવ છે એ ઘટાડી શકાય છે। જગતના તાતને માટે એક પછી એક સમસ્યાઓ પાકોને લઈને આવતી હોવાથી ખેડૂતોની સમસ્યા વધતી જણાઈ રહી છે, ત્યારે અહીં સરકાર કહી રહી છે કે મારો ખેડૂત હવે 17 બનશે, ત્યારે ધારી પંથકમાં ખેડૂતો સમસ્યાથી ઘેરાયેલા છે અને મગફળીનો છોડવો હાથમાં લઈને સરકાર પાસે મદદ માંગી રહ્યા છે।
ત્યારે અહીં કેમ ખેડૂત સદ્ધર બનશે એ પણ મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. પરેશ પરમાર, મંતવી ન્યૂઝ, અમરેલી.